જેટકો વિદ્યુત સહાયકના જે વિદ્યાર્થીઓ હતા તે આંદોલન પર બેઠા હતા. દર્શક મિત્રો, ઘણા બધા ટાઈમથી આંદોલન પર બેઠા હતા. બે દિવસ પહેલાં 48 કલાકનો સમય પણ તે લોકોને મળ્યો હતો. સમય મળ્યો અને સમય પૂરો પણ થઈ ગયો, પરંતુ ગઈકાલે 25 ડિસેમ્બર એટલે નાતાલ, અને નાતાલની રજા હોવાને કારણે જ એક દિવસ વચ્ચે ગેપ પડ્યો. ફરી આજે એક MDને તે લોકો રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. પોલ ટેસ્ટ આપવા માટે તૈયાર છે, પરંતુ લેખિત પરીક્ષા અમે આપીએ નહીં તેવી એક બાબત સામે આવી છે. MD શું જવાબ આપે છે તેના લઈને જ તે લોકો નિર્ણય લેશે. હવે તે લોકોને યોગ્ય નિર્ણય નહીં મળે, એટલે કે પોતાની માંગ પૂરી નહીં થાય, તો દર્શક મિત્રો, તે લોકોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ગાંધીનગર જશે પોતાના ફેમિલી સાથે, ત્યાં પણ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે તેવી માહિતી સામે આવી રહી છે. બસ અમારે જે MD સાહેબે 24 કલાકનું અમને કીધેલું હતું કે 24 કલાકમાં તમને જવાબ આપવામાં આવશે. આજે અમે કોઈ ઓનલાઈન નોટિફિકેશન કે કોઈ દ્વારા અમને સોશિયલ મીડિયાથી જાણવા નથી મળ્યું, એટલે આજે અમે રૂબરૂ વિદ્યુત ભવને આવ્યા છીએ. અમને અમને આશા છે, બસ આ એક જ આશા છે, બાકી તો મારી બધી આશાઓ ખોરવાઈ ગયેલી છે. આજે એક જ આશા છે અમારી કે અમને પોઝિટિવ જવાબ મળે. અમે પોલ ટેસ્ટ આપવા માટે તૈયાર છીએ, બાકી લેખિત પરીક્ષા આપવા માટે અમે તૈયાર નથી. આગામી સમયમાં અમારો પોલ ટેસ્ટ છે, જો 29 તારીખે પોલ ટેસ્ટ પૂરો થાય છે, 29 તારીખ પછી અમે જો બધા ઉમેદવારો છે અમારી રીતે ડિસ્કસ સોશિયલ મીડિયાના માધ્યમથી કરીને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવું પડે તો અમે કરવા તૈયાર છીએ, અને એ આંદોલન ગાંધીનગરની અંદર કરવામાં આવશે. કનુભાઈ દેસાઈની ઓફિસની આગળ ધારણા કરવામાં આવશે. રાજદીપ બસિયા.